गुड मॉर्निंग स्टूडेंट्स, मां सरस्वती शिशुकुंज शाला परिवार आप सबनो हार्दिक स्वागत करे छे। આજે આપણે ધોરણ 4 ની અંદર વિષય ગણિત ની અંદર આપણે પેટર્ન શીખીએ છે। સરસ મજાની ડિઝાઇન આપણે દોરીએ છે ને। હા, તો ડિઝાઇન દોરીએ એની સાથે સાથે આપણે ઓનલાઈન માં શું શીખ્યા? હા, બે બેની ગણતરી। પરંતુ બે બેની ગણતરી ની અંદર આપણે ફક્ત એવું નથી કર્યું કે ફક્ત સરવાળો જ કર્યો, બે ઉમેર્યા, બે ઘટાડ્યા અને બે ને ગુણાકાર સ્વરૂપે પણ લખ્યા અને સરસ મજાની સંખ્યાની પેટર્ન ને આગળ વધારી। ત્યારબાદ શું કર્યું? તો કે એબીસીડી પણ શીખ્યા। જો ને ગણિત કેટલો સરસ મજાનો વિષય છે કે જેની અંદર ઇંગ્લિશ પણ આવી ગયું। તો ઇંગ્લિશ ની અંદર શું કર્યું? હા, આલ્ફાબેટ ની પણ પેટર્ન બનાવી, એ એ બી બી એવી રીતે આગળ બનાવી, પછી એ ની જોડે 1 લખ્યું તો એ 1, બી 2, સી 3 એવી પેટર્ન આગળ બનાવી, પછી 3-3 ના જૂથ બનાવ્યા, એ બી સી ડી ઈ એફ એવી રીતે આગળના જૂથ આપણે બનાવતા ગયા અને પેટર્નો શીખતા ગયા। પછી એવી રીતે 3 ની 4 ની પણ ગણતરી કરી કરીને અને તમે બધાએ પણ સરસ મજાના જવાબ આપેલા। કેટલાક બધા બાળકો તો જાતે પેટર્ન બનાવી, જાતે જ 3 ઉમેર્યા, 2 બાદ કર્યા, 4 ઉમેરતા ગયા અને પેટર્નો બનાવતા ગયા। તો આજે આપણે ઓનલાઈન નથી તો ઓફલાઈન અંદર આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન એવો છે કે નીચે આપેલ પેટર્નના નિયમ અનુસાર ગમે તે આપણે એક પેટર્ન પ્રકાર બનાવીએ છીએ એની અંદર એક નિયમ છુપાયેલો હોય છે। જેમ કે આપણે પેટર્ન બનાવીએ 2, 4, 6, 8, 10, તો કયો નિયમ છે? તો કે દરેક સંખ્યાની અંદર 2, 2 પ્લસ સરવાળો કરતા ગયા અને આગળની પેટર્ન બનતી ગઈ। તો નિયમ અનુસાર બાકીના પેટર્નના ખાના આપણે અત્યાર સુધી પેટર્ન કેવી રીતે લખી? તો કે હરોળ પદ્ધતિ લાઈનમાં લખી। અહીંયા કેવી પેટર્ન આપી છે જો, બરાબર ચોરસ ખાનાની અંદર આપેલી છે। તો અહીંયા આપણે એક નમૂનો આપેલો છે, દેખાય છે ને? નીચેની સંખ્યા આપી છે, ઉપર આપણે કયો નિયમ લાગુ પાડીને ઉપરના ખાનામાં સંખ્યા લખવાની છે એ શીખવાનું છે। અહીંયા આપણે જો અહીંયા કાઢી નીચેના ખાનાની અંદર 3-3 ખાના આપેલા છે, 10, 20, 30। તો અહીંયા આ 10 અને 20 ની ઉપર જે ખાનું છે ને ત્યાં 30 લખ્યા છે। તો શું કર્યું હશે? હા, આ બંનેના ખાનાનો શું કર્યું હશે? સરવાળો કરીને અહીંયા લખ્યું। હવે અહીંયા કયા બે ખાનામાં કરીશું? તો કે 20 વત્તા 30, તો 20 ને 30 50, બરાબર? હવે ઉપરના ખાનાની અંદર તો 30 અને 50 નો સરવાળો, તો 50 વત્તા 30, 0, 0 અને 5 ને 3, 8, એટલે કે 80। શું કર્યું? જે બોક્સ છે એની ઉપરના બોક્સના નીચેના બે બોક્સનો સરવાળો કરેલો છે, બરાબર? અહીંયા 10 અને 20 નો, અહીંયા 20 અને 30 નો, અને સૌથી ઉપરમાં એના નીચેના બે ખાનાનો સરવાળો કર્યો છે। હવે તો આગળની પેટર્ન સરળ થઈ ગઈ। અહીંયા જો 100 વત્તા 200 એટલે 300, એ 300 અહીંયા નહીં લખવાના, એની ઉપરના ખાનામાં લખવાના, એટલે કે 300। પછી 200 વત્તા 300 તો 500, એ લખવાના અહીંયા। મેં શું કર્યું? આ ખાનાની અંદર આ બંનેનો સરવાળો કર્યો અને આ ખાનામાં લખવા આ બંનેનો સરવાળો કર્યો। હવે સૌથી ઉપર 300 વત્તા 500, હા સરસ, 800, 500 પછી 600, 700 ને 800, એટલે 3 જ ઉમેરવાના હતા ને, આપણને મીંડાવાળા સરવાળા પણ આપણને આવડે છે, ના આવડે તો આ રીતે સરવાળો કરતું જવાનો અને ઉપર જવાબ લખતું જવાનું। ચલો હવે એના પછી જોઈએ 50 વત્તા 60, તો એ અહીંયા લખવાનું છે, તો 50 ને 60 કેટલા થાય? ચલો સરવાળો કરો, 110, બરાબર છે? એટલે અહીંયા લખવા મેં આ બંનેનો સરવાળો કર્યો, એવી જ રીતે અહીંયા આ બંનેનો સરવાળો, તો કે અહીંયા ના ફાવે ને તો આ રીતે સરવાળો કરતું જવાનું। જો 0 નું 0, 6 ને 7, તો જો 6 6 12 અને 7 નો 1 વધ્યો, એમ કરીને 13, એટલે કે 130। હવે 130 અને 110 નો સરવાળો કરવાનો, 3 ને 1000 ને 240। જોયું બાળકો આ કેટલું સરળ છે? હજુ આપણે એક કે બે ઉદાહરણ જોઈએ જેથી તમને જ્યારે પણ ખાનાવાળી પેટર્ન વાળું પૂછાય ત્યારે તમને સરળ અને તરત જ આવડી જાય। ચલો હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ। આગળ આપણે 3 ઉદાહરણ જે કયા એ જ નિયમ વાપરી
ऑनलाइन